हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन धोरण 10 विज्ञान। आज आप एक नव प्रकरण केमिस्ट्री नो चैप्टर नंबर 5 तत्वों नो आवर्तनीय वर्गीकरण शुरुआत करीशु। एकदम इंटरेस्टिंग चैप्टर छे। केमिस्ट्री नी अंदर जे विद्यार्थी ने वधारे रुचि पड़ती होय एमने भणवामां एकदम मजा आवे एवुं चैप्टर छे। परीक्षा ने दृष्टिए पण अगत्यनुं प्रकरण छे। समझाई जाय तो सरल, समझवामां जो मुश्केली पड़शे तो थोड़ुं चेप्टरना क्वेश्चनों याद राखवामां पण थोड़ाक अघरा पड़शे, कारण के आ चेप्टरनी अंदर ट्विस्टिंग करीने क्वेश्चन मेक्सिमम पूछी शकाय एवा आवे छे। जे प्रकारे क्वेश्चनने ट्विस्ट करवो होय ए प्रकारे ट्विस्टिंग थई शकशे। कया कया प्रकारना केवी रीते ट्विस्टिंग थई शके एनी वात आपणे चेप्टर भणशुं, एटले विगते आनी आपणे चर्चा करशुं। तो शरूआतमां आपणे चेप्टरनું परीक्षानी दृष्टિએ માર્કિંગ વેઇટેજ કેટલું ધરાવે છે એની આપણે વાત કરીએ। તો ગુજરાત બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે જોવા જઈએ તો લગભગ 2 માર્કનો એક ક્વેશ્ચન જે છે આમાંથી પૂછાય છે। અથવા તો ઘણીવાર બોર્ડની બ્લુપ્રિન્ટ કરતાં વિરુદ્ધ ક્યારેક 3 માર્કનો પ્રશ્ન પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ જતો હોય। બોર્ડ મુજબ 2 માર્કનો છે પણ ક્યારેક 3 માર્કનો પ્રશ્ન પણ આમાંથી પૂછી દઈએ, અને ઓબ્જેક્ટિવ જે છે 1 અથવા તો 2 માર્કનું ઓબ્જેક્ટિવ હશે। જો આ ચેપ્ટરની અંદર પ્રશ્ન 2 માર્કનો કે 3 માર્કનો હશે તો એ આપણને સરળતાથી આવડશે, પરંતુ જે આ ઓબ્જેક્ટિવ છે 1 કે 2 માર્કનું એની અંદર 100% ટ્વિસ્ટિંગ થયેલું હશે। કેવા પ્રકારનું ટ્વિસ્ટિંગ થયેલું છે અને કેવી રીતે તમારે એનો આન્સર આપવો એ સમજવા માટે આ ચેપ્ટરની લેક્ચર સિરીઝ છે એ પૂરેપૂરી જોજો। 100% હું તમને વિશ્વાસ આપું છું કે આ ચેપ્ટર તમને બરોબર સમજાઈ જશે અને પરીક્ષાની અંદર ગમે એવો ફેરવી આવર્ત કોષ્ટકમાંથી પ્રશ્ન પૂછેલો હોય 100% તમને આવડશે। તો શરૂઆત કરીએ। ટોટલ આપણે માર્કિંગ વેઇટેજ જોઈએ તો લગભગ 4 અથવા તો 5 ગુણ જે છે એ માર્કિંગ વેઇટેજ છે, બરાબર। એટલે આમ આપણે કદાચ જોવા જઈએ તો બીજા ચેપ્ટરોની કમ્પેરિઝનમાં આનું માર્કિંગ વેઇટેજ છે એવરેજ કહેવાય, બહુ વધારે ન કહેવાય અને સાવ ઓછું ન કહેવાય, એવરેજ છે। જનરલી વધારે હોય તો 6 કે 7 6-7 માર્કનું પૂછાય તો આપણે વધારે માર્કિંગ વેઇટેજ ધરાવે એમ કહીએ, તો 2-3 માર્કનું હોય તો ઓછું, એટલે આનું એવરેજ માર્કિંગ વેઇટેજ છે, બરાબર। સમજાઈ જાય તો સરળતાથી આ પ્રશ્નો તમને યાદ રહેશે, તમને લખતા આવડશે, પણ મેઇન પોઈન્ટ એ છે કે સમજવું અગત્યનું છે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું નામ સમજવાનો પ્રયત્ન કરીએ કે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। તો સૌથી પહેલો જ ક્વેશ્ચન એ થાય કે તત્વ એટલે શું? તત્વને આપણે ઇંગ્લિશમાં ઇલેમેન્ટ એવું આપણે કહીએ છીએ। વોટ ઇઝ ઇલેમેન્ટ? ધ ક્વેશ્ચન ઇઝ તત્વ ખરેખર શું છે? અગાઉના ધોરણની અંદર આપણે 8માં કે 9માં ધોરણની અંદર આપણે તત્વ કંઈક ભણી ગયા છીએ, પણ ખરેખર તત્વ શું છે એ જોઈએ। બ્રહ્માંડની અંદર, સમગ્ર દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ શેની બનેલી છે આપણે એની કંઈક માત્ર ચર્ચા કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ આ માર્કરનો વિચાર કરીએ કે માર્કર જે છે એ શેની બનેલી હશે। તો માર્કરને બનવા માટે આપણે કહી શકીએ પ્લાસ્ટિક કે ફાઇબરના કણો હશે। તો પછીનો પ્રશ્ન તરત એવો થાય, ફાઇબરના કણો જે છે તેમાં ફાઇબરના કણો શેના બનેલા હશે? તો આવી રીતે પ્રશ્ન પૂછતા થાય ફાઇબરના કણો તો કે આના બનેલા હોય, આ શેનું બનેલું હોય, તો તમને અંદાજે ખ્યાલ આવશે કે આ માર્કર જે છે એ પરમાણુઓની બનેલી હશે। તો પ્રશ્ન એવો થાય કે ભાઈ આ માર્કરના પરમાણુ કે પછી આપણે આ બોર્ડ જે છે બોર્ડ શેનું બનેલું એવું કહીએ તો એનો પરમાણુ શું, એ બંને પરમાણુઓ સમાન હોય ખરા? આ પ્રશ્ન થાય। તો કોઈ પણ પદાર્થ દ્રવ્યની રચના કરવા માટે જે કોઈ વસ્તુઓ કે જે કોઈ પદાર્થોનો એની અંદર ઉપયોગ થયેલો છે એને આપણે તત્વ એવો શબ્દ વાપરી શકીએ। જનરલી કેમિસ્ટ્રીની અંદર આવા અત્યાર સુધીની અંદર શોધાયેલા તત્વ જે છે એ તત્વની સંખ્યા લગભગ 118 જેટલી છે। અહીંયા આપણે સ્ટાર કરીએ છીએ, ક્રિકેટ મેચ જોતા હોય એટલે કોઈ ખેલાડી રમતો હોય તેના
રનની ઉપર સ્ટાર કરેલો હોય અથવા આઉટ થઈ ગયો હોય તો સ્ટાર કાઢી નાખે. સ્ટારનો મતલબ શું થાય છે, હજી ખેલાડી અનનમ છે, રમે છે, હજી રન વધારે કરશે. અહીંયા પણ આપણે 118ની ઉપર સ્ટાર કર્યો છે, એનો મતલબ કે અત્યાર સુધી શોધાયેલા તત્વો 118 છે. કદાચ ભવિષ્યની અંદર હજી પણ નવા નવા તત્વોની શોધ થઈ શકે. અમે ભણતા ત્યારે આ 118ને બદલે 114 ભણતા, કે ભાઈ 114 તત્વોની શોધ થઈ ગઈ હતી. હવેની ટેક્સ્ટબુકમાં એ જે છે 118નો આંકડો આવી ગયો છે. હજી કદાચ એવું બને કે તમારી આગળની પેઢી જોશે ત્યારે આનો આંકડો કાંઈ વધી ગયો, 118 કરતાં વધી ગયો હોય. તો 118 એવા મૂળભૂત ઇલેમેન્ટ્સ છે કે જેના વડે બ્રહ્માંડની સમગ્ર રચના એના વડે બનેલી છે. માર્કરની વાત કરો તો માર્કરની અંદર જેટલા પણ પદાર્થો હશે એ આ કોઈ 117માંથી કોઈ પણ એક હશે, કોઈ પણ બે હશે, કોઈ પણ ત્રણ હશે. કા એનું મિશ્રણ હશે, કા એનું સંયોજન હશે. મિશ્રણ સંયોજન શું છે એની આપણે ધોરણ 8 અને 9માં તમે ભણી ગયા છો. તો બ્રહ્માંડની અંદર રહેલી સમગ્ર દ્રવ્યની રચના, કોઈ પણ દ્રવ્ય તમે જુઓ તો એ આ 118 જે તત્વ છે એ 118 તત્વોમાંથી જ બનેલી હશે. ક્યાંક 2 હોય 4 હોય 5 હોય 8 હોય 10 હોય, તત્વ સંખ્યા કદાચ અલગ અલગ હોય પણ આ સિવાયનું કોઈ હશે નહીં. હવે જો આપણે આની વધારે ચર્ચા કરીએ તો 118 તત્વોમાંથી લગભગ 98 જેટલા તત્વો એવા છે કે જે આપણને કુદરતી રીતે મળેલા હોય. મતલબ કુદરતી રીતે એટલે કંઈ જમીનનું ખોદકામ કરવામાં આવે તો એમાંથી કંઈક તમને પથ્થર મળે તો પથ્થરનું લેબોરેટરીમાં અવલોકન કરો એટલે કંઈક નવા પ્રકારનો પરમાણુ મળે, તો એ પ્રકારે જે છે એ કુદરતી મળેલા હોય. અને બાકીના તમને જે મળે છે કેટલા વધે છે તો કે 20 જેટલા તત્વો વધે છે. અહીંયા હું સ્ટાર કરી દઉં છું 20 ઉપર અને 98 ઉપર કદાચ સ્ટાર હોઈ શકે. આ તત્વો એવા છે કે સંશ્લેષિત તત્વ છે. સંશ્લેષિતનો અર્થ એવો થાય કે આને બે પરમાણુઓને ભેગા કરીને અથવા તો એક પરમાણુને તોડીને લેબોરેટરીની અંદર બનાવવામાં આવેલા હોય. સંશ્લેષિત તત્વો છે આ બધા, બરાબર. 20 તત્વો એવા છે 118 તત્વોમાંથી. તો ટોટલ અત્યાર સુધીમાં શોધાયેલા તત્વો કેટલા થયા? 118, જેમાંથી 98 તત્વો એવા છે કુદરતી છે અને 20 તત્વો એવા છે જે સંશ્લેષિત છે. મેં તમને કીધું કે અહીંયા આની ઉપર સ્ટાર મૂકેલો છે આપણે, એટલે સતત આ તત્વોની સંખ્યામાં ફેરફાર થતો હશે અને થાય છે. તો એનો મતલબ એવો તો કદાચ ન હોઈ શકે કે ભાઈ રાતે આજે રાતે સૂતા આપણે એટલે તત્વોની સંખ્યા 0 હતી અને અચાનક સવારે ઉઠ્યા એટલે 118 તત્વો એક સાથે શોધાઈ ગયા, એવું નહીં બન્યું હોય. આ 118 તત્વોની શોધ થવા માટે એક તત્વ તમને મળતું હોય તો ઘણા વર્ષો લાગ્યા હશે ને, 150 વર્ષ 200 વર્ષ 300 વર્ષ લાગ્યા હશે ને કે પેલું તત્વ શોધ થયું અને છેલ્લા તત્વો 118માં તત્વોની શોધ થઈ. એ બે વચ્ચેના તમે સમયગાળાની વાત કરો તો ઘણા વર્ષો હોઈ શકે. 250-300 વર્ષ જેટલો સમયગાળો છે પેલું તત્વ હાઇડ્રોજનની શોધ થઈ અને છેલ્લી 118માં તત્વોની શોધ થઈ, એ બે વચ્ચેના શોધ થવા પાછળ. રાતોરાત આ એકી તત્વ છે એમની શોધ થઈ નથી. તો વિચારો કે શરૂઆતની અંદર તમે જોવા જાવ તો માત્ર એક જ તત્વ હતું. હવે સમજી લો, દરેક વસ્તુ જે છે એ કંઈક અલગ અલગ પદાર્થોની બનેલી હોય તો મારે આ એક તત્વ છે એ એક તત્વના ગુણધર્મોને સમજવા હોય. હવે એના કેવા પ્રકારના ગુણધર્મો આવે, જોજો તત્વો છે એને કેવા પ્રકારના ગુણધર્મો આવે બરાબર સમજો. આખા ચેપ્ટરનો હાર્ટ શું છે એ આપણે સમજીએ છીએ. એના ગુણધર્મો જે છે ને એ બે પ્રકારના હોય કે ભાઈ ભૌતિક ગુણધર્મો અને બીજું જે છે એ છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને બીજો છે એ કયો છે તો કે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોની અંદર આપણે કયા કયા પરિબળોની ચર્ચા કરીએ તો કે ભાઈ એ તત્વ છે તો એ તત્વની ભૌતિક અવસ્થા કેવી છે, બરાબર. એ તત્વ છે એમની ભૌતિક અવસ્થા કેવી છે તો ભૌતિક અવસ્થા તમે એવું ભણી ગયા છો ધોરણ 9ની અંદર કે કુલ 5 પ્રકારની ભૌતિક અવસ્થા છે, 3 નથી બરાબર સમજો. 5 ભૌતિક અવસ્થા છે એની ઉપર પણ હજી સ્ટાર છે નહીં ને, હજી નવા વર્ષોમાં 6ઠી અવસ્થા પણ કદાચ મળે. આપણને ઘન પ્રવાહી અને વાયુ 3 અવસ્થાથી પરિચિત છીએ, બાકીની 2 અવસ્થા કઈ છે? પ્લાઝ્મા અવસ્થા કે જે બહુ ઊંચા તાપમાને તમને જોવા મળે, અને દ્રવ્યની 5મી અવસ્થા છે. ભારતના જ સાયન્ટિસ્ટ છે બોસ અને આઇન્સ્ટાઈન બંને ભેગા થઈને શોધ કરેલી છે, બોસ આઇન્સ્ટાઈન સંઘટક કન્ડેન્સેટ 5મી અવસ્થા, બહુ નીચા તાપમાને તમને જોવા મળે.
તો એ જે છે એ પદાર્થ કઈ અવસ્થાની અંદર છે, એ તત્વ જે છે એ તત્વ કઈ અવસ્થામાં છે, ઘનમાં છે, પ્રવાહીમાં છે, વાયુમાં છે, પ્લાઝ્માં છે, બોઝ આઇન્સ્ટાઈનમાં છે, તો એ એની ભૌતિક અવસ્થા આપણને મળે એ એના ભૌતિક ગુણધર્મો આપણે કહી શકીએ. પછી આપણને કયા ગુણધર્મો જોવા મળશે, તો કે હું વાત કરું એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ચાલો, ગલનબિંદુ કોને કહેવાય? તો કે જો પદાર્થ ઘન અવસ્થામાં હોય અને ઘન અવસ્થામાંથી એને પ્રવાહી અવસ્થામાં ફેરવવો હોય, ફોર એક્ઝામ્પલ આપણે બરફ લઈએ, તો બરફ જ્યાં સુધી ફ્રીજમાં હશે ત્યાં સુધી એને સોલિડ સ્ટેટમાં હશે, ઘન અવસ્થામાં હશે, પરંતુ જો તમે એને વાતાવરણના તાપમાને લઈ આવો, ફ્રીજથી બહાર કાઢી મૂકો, એટલે અમુક સમય પછી પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. બરાબર, તો ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા માટે આવું શા માટે થાય છે? કારણ કે ફ્રીજની અંદર ટેમ્પરેચર લો હતું, જ્યારે રૂમ ટેમ્પરેચર જે છે એ ફ્રીજની કમ્પેરિઝનમાં થોડુંક હાઈ હશે. તો ઘન અને પ્રવાહી બે અવસ્થા બરફની થઈ, પાણીની, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા, તો એ બે અવસ્થાઓ વચ્ચે કંઈક તાપમાનની બોર્ડર હશે ને, કે આ તાપમાન કરતાં જો તાપમાન ઓછું હોય તો એ પદાર્થ ઘન અવસ્થામાં હોય, આ તાપમાન કરતાં તાપમાન વધારે હોય તો પદાર્થ પ્રવાહી અવસ્થામાં હોય, તો બોર્ડરનું જે તાપમાન છે ને એ તાપમાનને આપણે ગલનબિંદુ કહીએ. શેમાં? ઘન અને પ્રવાહી વચ્ચેની બોર્ડર એટલે ગલનબિંદુ. એવી જ રીતે પ્રવાહી અને વાયુ વચ્ચેની જે બોર્ડર છે, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવવું હોય, પાણીને તમે ગરમ કરો તો શરૂઆતમાં એમનો ગરમ કરવા મૂકી દો, શરૂઆતમાં એમનો રહેશે, પછી 10 મિનિટ 15 મિનિટ સુધી ગરમ થાય, પછી એનું ધીમે ધીમે વરાળમાં રૂપાંતર થશે. તો આવું શા માટે? કારણ કે પ્રવાહી જે છે, પાણી છે, તમે ગરમ કરશો, શરૂઆતમાં એના ઉત્કલન બિંદુ સુધી નહીં પહોંચ્યું હોય, જેવું એનું ટેમ્પરેચર ઉત્કલન બિંદુ સુધી પહોંચશે એના કરતાં વધશે, એટલે તરત જ એની અંદર જે પાણીના અણુઓ છે એ લિક્વિડ ફોર્મમાંથી ગેસ ફોર્મની અંદર રૂપાંતર થશે. તો પ્રવાહી અને વાયુ વચ્ચેની જે બોર્ડર છે, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવવા માટે જે તમારી ટેમ્પરેચરની બોર્ડર છે, લઘુત્તમ તાપમાન છે, એને આપણે ઉત્કલન બિંદુ કહીએ. તો કોઈ પણ તત્વ હોય, આપણી પાસે જે 118 તત્વો છે એમાંથી જો એની ઘન અવસ્થા હોય તો એને પ્રવાહીમાં ફેરવવા માટે કેટલું તાપમાન આપવું પડે, પ્રવાહીમાં હોય તો વાયુમાં ફેરવવા માટે કેટલું તાપમાન આપવું પડે, અથવા તો વાયુમાં હોય તો પ્રવાહીમાં ફેરવવા માટે કેટલું તાપમાન આપવું પડે, કે પછી પ્રવાહીમાં હોય તો ઘનમાં ફેરવવા માટે કેટલું તાપમાન આપવું પડે, તો એ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની આપણે વાત કરતા હોઈએ તો એના ભૌતિક ગુણધર્મો છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યુત વાહકતાની, કે એ પદાર્થ વિદ્યુતનું વાહક છે કે નહીં, અને બીજું છે ઉષ્મા વાહકતાની. વિદ્યુત વાહકતા અને ઉષ્મા વાહકતા. વિદ્યુત વાહકતા એટલે ધારો કે તાર હોય, કોપરનો તાર લ્યો, તો કોપર તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, તો એની વિદ્યુત વાહકતા છે એવું આપણે કહી શકીએ. પછી આપણે જોઈએ કે કોઈ ચમચો કે એવી વસ્તુ હોય, તમે એને શાક બનાવતા હોય એની ઉપર રાખી મૂકો, થોડીક વાર એમને પડ્યું રહીએ તપેલામાં, ચમચાને લો, ચમચો એ ગરમ થઈ જાય, એનું કારણ શું? તમે તો ઉષ્મા તપેલીને આપી, ચમચાને આપી નથી, તો પણ કેમ એમાં ઉષ્મા આવી ગઈ? કારણ કે ચમચાની અંદર અને તપેલાની અંદર ઉષ્મા વાહકતાનો ગુણધર્મ છે. તમે જે ઉષ્મા આપો છો એ તપેલાને મળે છે, તપેલામાંથી ચમચામાં જાય છે, તમે ચમચો અડો એટલે તમને ગરમ લાગે છે, તો એ જે ગુણધર્મ છે એ ગુણધર્મને ઉષ્મા વાહકતાનો ગુણધર્મ કહેવાય. તો એ તત્વ છે એ ઉષ્મા વાહકતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં, એની વિદ્યુત વાહકતા તમને મળે છે કે નથી મળતી, વગેરે વગેરે જે છે એવા ભૌતિક ગુણધર્મો છે. ઘણા બધા પ્રકારના ભૌતિક ગુણધર્મો છે, આપણે માત્ર સમજૂતી માટે આવા 2-3 એક્ઝામ્પલો જોઈએ. આ ઉપરાંત રાસાયણિક ગુણધર્મોની જો આપણે વાત કરતા હોય, રાસાયણિક ગુણધર્મો કયા કયા પ્રકારના હોય, તો એમાં આપણે સીધી એની કેમિકલ પ્રોપર્ટી શું છે, તત્વોની સંરચના શેને થયેલી હોય એની આપણે સમજૂતી મેળવવી પડે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ પરમાણુ, તત્વનો અતિ નાનામાં નાનો કણ કયો છે? તો કે એ પરમાણુ છે. પરમાણુ શેનો બનેલો છે? તો કે પ્રોટોનનો, ન્યુટ્રોનનો અને ઇલેક્ટ્રોનનો, એ આપણને ખ્યાલ છે. પ્રોટોન છે એ પોઝિટિવ ધનભારિત છે, ન્યુટ્રોન છે એ ન્યુટ્રલ તટસ્થ છે, અને ઇલેક્ટ્રોન છે એ નેગેટિવ છે. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ પરમાણુના કેન્દ્રની અંદર ગોઠવાયેલા હોય, ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની આસપાસ કક્ષાઓની, કેન્દ્રની આસપાસ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય, કઈ કક્ષામાં કેટલા હોય એ આપણને ખ્યાલ છે. પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં 8 સમાઈ શકે, ત્રીજામાં 18 સમાઈ શકે, ચોથામાં 32, પાંચમામાં 32, આવી રીતે. પણ અષ્ટક મુજબ તમે જોવા જાઓ તો 2, 8, 8, 18, 18, 32, 32, 32 કન્ટિન્યુ આવી રીતે ભરાય. તો
આની અંદર તમે જોશો કે દરેક તત્વ તમે જોવા જાઓ તો એના પરમાણુની અંદર પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોઈ શકે, બરાબર? પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો અલગ હોય તો તમે એવું કહી શકો કે ભાઈ ઈ તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી હશે, તો કે અલગ અલગ હશે. ઈ તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી હશે, અલગ અલગ હશે. જો ઇલેક્ટ્રોન રચના અલગ અલગ હોય, સમજી લ્યો, તો તમારે એમાંથી કોઈ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય કે પછી કોઈ ઇલેક્ટ્રોનને તમારે પરમાણુની અંદર એડ કરવો હોય તો તમારે જે ઉષ્મા આપવી પડતી હોય કે પછી જે ઉષ્મા છૂટી પડતી હોય, સમજો બરાબર. તત્વની અંદર પરમાણુની અંદર જો મારે ઇલેક્ટ્રોનને દાખલ કરવો હોય, બહારથી ઇલેક્ટ્રોનને પરમાણુમાં દાખલ કરવો હોય, તેમાંથી ઉષ્મા છૂટી પડે, અને જો પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢવો હોય તો અમારે બહારથી ઉષ્મા આપવી પડે. તો આ આપવી પડતી ઉષ્મા અને છૂટી પડતી ઉષ્મા દરેક તત્વમાં કેવી હશે, અલગ અલગ હશે. શા માટે? કારણ કે દરેક તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય. તો ઇલેક્ટ્રોનને દૂર કરવા અથવા તો મેળવવા માટે જે આપવી પડતી જે ઉષ્મા છે, ઉર્જા જે છે, એ ઉર્જાના મૂલ્યો અલગ અલગ હોય. તો કયા તત્વોમાં મૂલ્ય કોનું વધારે કોનું ઓછું, બરાબર? પછી આપણે વાત કરીએ સંયોજકતાની. સંયોજકતા કોને કહેવાય? તો કે કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે પ્રક્રિયા કરે તો એમાં ઇલેક્ટ્રોનની આપ લે થાય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે, એને આપણે સંયોજકતા કહીએ. તો એ પાછા ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડ કરશે કે કયા તત્વમાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન સંખ્યા ચેન્જ થાય તો સંયોજકતા પણ ચેન્જ થાય. તો કયા તત્વની સંયોજકતા કેટલી એના રાસાયણિક ગુણધર્મની અંદર આવશે. પછી કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરે છે તો એ કેવી રીતે કરે છે, ઓક્સિજનને પ્રક્રિયા કેમ કરે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કેમ કરે, વગેરે વગેરે આપણે જોવા જઈએ તો આ બધા જ એના રાસાયણિક ગુણધર્મ થયા. આ ઉપરાંત તમે ભૌતિક ગુણધર્મની વાત કરો તો ભૌતિક ગુણધર્મની અંદર આવશે એક પરમાણુનું કદ. ફોર એક્ઝામ્પલ કે 118 તત્વોમાંથી આપણે કોઈ પણ બે તત્વોને સિલેક્ટ કરી લઈએ કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન, તો હાઇડ્રોજન તત્વની અંદર પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન સંખ્યા અલગ હશે, ઓક્સિજનમાં પણ ઇલેક્ટ્રોન પ્રોટોન અલગ હશે. પણ ક્વેશ્ચન એ છે કે આ બંનેમાંથી કયા પરમાણુનું કદ મોટું અને કયા પરમાણુનું કદ નાનું, બરાબર? તો આજે સમજવું હોય તો આપણે પદાર્થનો ભૌતિક ગુણધર્મ પરમાણુ કદ સમજવું પડે. તો દરેક તત્વ આપણે જનરલી કમ્પેરિઝનની વાત કરશું, આ જેટલા તત્વો છે બધા તત્વોની ભૌતિક અવસ્થા કેવી હોય, ગલનબિંદુ ઉત્કલન બિંદુ કેટલું હોય, વિદ્યુત વાહકતા કેટલી હોય, પરમાણુ કદ કેટલું હોય, કે પછી આ બીજી બધી રચનાઓ જે છે એ કેવી હોય, આ બધું સમજવું પડે. 118 તત્વો છે તો 118 તત્વોના તમને આ તો જસ્ટ મેં આટલા ઉદાહરણ લીધા છે. આ ઉપરાંત ભૌતિક ગુણધર્મોનું મોટું લિસ્ટ બને, રાસાયણિક ગુણધર્મોનું પણ મોટું લિસ્ટ બને. આ બધી જ વસ્તુ આપણે યાદ રાખવી પડે, બરાબર? તો વિચારો કે ભાઈ શરૂઆતમાં માત્ર એક તત્વ હતું હાઇડ્રોજન. તમારે હાઇડ્રોજનની અંદર આ બધા ભૌતિક ગુણધર્મો અને આ બધા રાસાયણિક ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. તો એક તત્વ હોય તો સરળતાથી આપણે યાદ રાખી શકીએ. પણ માની લો કે આવા 50 તત્વો છે તો 50-50 તત્વના તમારે આ બધા ગુણધર્મો યાદ રાખવા હોય તો આપણી લિમિટ 10ની છે. 10 યાદ રહી, 11મું યાદ રાખો પેલું ભૂલાઈ જાય, 12મું યાદ રાખો તો બીજું ભૂલાઈ જાય, ગમે એ 10 રહીએ, છેલ્લા 10ના તત્વોના ગુણધર્મો આપણને યાદ રહીએ તો શું કરવું પડશે? તો કે આ બધા તત્વો, હવે તો 118 તત્વ છે, 118 તત્વોના આ બધા ગુણધર્મો આપણે યાદ રાખવાના, સમજવાના. તો બધા જ તત્વોના ગુણધર્મોને કાંઈક એવા સ્વરૂપની અંદર રૂપાંતર કરવા, એવી રીતે કંઈક ગોઠવણી કરવી જોઈએ તત્વની કે જેથી કરીને એ તત્વના ગુણધર્મો આપણને યાદ રાખવા થોડાક સહેલા બને. તો એ તત્વોનું આપણે જનરલી વર્ગીકરણ કરવું પડશે. વર્ગીકરણ શું છે? તો કે એક સરખા ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વોનો કંઈક જથ્થો, એક જથ્થો બનાવવો અને જૂથ બનાવવું. આ જૂથની અંદર માનો કે 10 તત્વો હોય તો એમાંથી આપણે એક તત્વના ગુણધર્મો યાદ રાખી લઈ એટલે બાકીના બધા તત્વોના ગુણધર્મો આવી જાય. તો આવી રીતે સરખા તત્વો જે સરખા ગુણધર્મો ધરાવતા હોય એવા તત્વોનું કંઈક જૂથ બનાવવું, એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. તો આજે 118 તત્વો થઈ ગયા છે, એ 118 તત્વના
ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને સમજવા માટે ઈ તત્વોનું આપણે આવર્તનીય વર્ગીકરણ તો કરવાનું છે, પણ કેવું? તો કે આવર્તનીય. આવર્તનીય એટલે કે ચોક્કસ અમુક અંક પછી એના ગુણધર્મો પાછા રિપીટ થતા હોય, ફરી પાછા અમુક અંક પછી એના ગુણધર્મો રિપીટ થતા હોય, એવું સચોટ રીતે વર્ગીકરણ આપણે કરવાનું છે. તો આવું વર્ગીકરણ કરવા માટે, તો આમાં એવું નહીં હોય ડાયરેક્ટ રાતો રાત થઈ ગયું હશે વર્ગીકરણ, 118 તત્વો છે તો રાતે કાંઈ નહોતું હોવા જોયું તો વર્ગીકરણ થઈ ગયું, એવું નહીં હોય. તો અલગ અલગ વૈજ્ઞાનિકો આવશે, પેલા એક વૈજ્ઞાનિક કહેશે કે ભાઈ તત્વોને આવી રીતે ગોઠવવા જોઈએ, પછી એમાં કાંઈક ખામી આવશે તો એ ખામીને નિવાર કરવા માટે બીજું સાયન્ટિસ્ટ આવશે, એ એવું કહેશે કે તત્વોને આવી રીતે ગોઠવવા જોઈએ, પાછી એમાં ખામી આવશે. એવું 3-4 વાર થયું અને છેલ્લે અત્યારે આપણને તત્વોના આવર્તનીય વર્ગીકરણ માટેનું આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આપણને મળે છે, જેના આધારે આપણે તત્વોની તમામ પ્રકારની માહિતી છે એ મેળવી શકીએ છીએ. બરાબર, તો વર્ગીકરણ કરવાની જરૂરિયાત શા માટે પડી? બરાબર, સમજાઈ ગયું? તમે વિચાર કરો કે ભાઈ સજીવોની એક્ઝામ્પલ લે, સજીવોનું પણ વર્ગીકરણ છે. પેલા હજારો વર્ષો પહેલાં માત્ર કોઈ એકાદો સજીવ હોય તો એકાદ સજીવની રચના એક સરખી હોય એટલે સમજી શકીએ કે એનું કાંઈ વર્ગીકરણ જરૂરિયાત છે નહીં. પછી એના ભાગ પડ્યા વનસ્પતિઓ પ્રાણીઓ, એના ખોરાક બનાવવાની ક્ષમતાને આધારે, સૂર્યપ્રકાશ માટેની ક્ષમતાને આધારે બે ભાગ પડ્યા. પછી તો કે એની અંદર પણ ઘણા બધા પ્રકાર પડે, એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, સંધિપાદ, નુપુરક પ્રાણીઓને આવા ભાગ પડે, સછિદ્ર પછી નુપુરક છે, આવા ઘણા બધા પ્રકાર જે છે એ પ્રાણીઓના પડ્યા. તમે સિમ્પલી આપણે વ્યવહારુ એક્ઝામ્પલ લઈએ, ભાઈ મેડિકલની અંદર તમે જાઓ તો મેડિકલની અંદર તમે કોઈ પણ દવાનું દવા માટેનું પ્રિસ્ક્રિપ્શન આપો તો એ જે મેડિકલ સ્ટોરનો જે માલિક હોય એ શું કરશે? તરત કોઈ પણ એક જ બોક્સમાં જઈને એક બોક્સમાંથી દવા લઈ આવશે. એનું કારણ શું? કે ભાઈ એને ખબર છે કે ન્યા દવા પડી છે, તો કે એને કાંઈક એની અંદર જેટલી દવાઓ પડેલી છે બધી દવાને વ્યવસ્થિત રીતે ગોઠવેલી છે એટલે એને ખબર છે કે દવા ન્યા પડી. માનો કે દવા બધી આડેધડ પડી હોત તો તમે કોઈ દવા લેવા જાવ તો 1 કલાક પછી કે લઈ જાજો, અત્યારે મળતી નથી હું ગોતીને તમને રાખીશ, પણ બીજો કોઈ પેશન્ટ આવે એનો પ્રિસ્ક્રિપ્શન લઈને કે ભાઈ આ દવા, તો કે હું કલાક પછી ગોતીને રાખીશ, તો આખો દી ગોતવામાં જ રહી, સમજાય છે? હાર્ડવેરની દુકાનમાં તમે જાઓ તો હાર્ડવેરની અંદર તમે કહો ભાઈ 8 બોલ જોઈ છે, 4 બોલ જોઈ છે, આટલો લાંબો બોલ જોઈ છે, એનો નટ જોઈ છે કે આ જોઈ છે તે જોઈ છે, તરત જ એ દુકાનની અંદર ફટતીને ગોતીને લઈ આવશે. એ તમને એમ નહીં કે કલાક પછી આવજો. તો એની અંદર પણ વ્યવસ્થિત એના સાધનો છે, એની ગોઠવણી થયેલી છે. બરાબર, તો આ ઉપરાંત કરિયાણા દુકાને તમે જાઓ તો કરિયાણા દુકાને પણ કેટલી બધી કરિયાણાની વસ્તુ અલગ અલગ હોય. તમે એમ કહો ખાંડ જોઈ તો ખાંડની જગ્યાએ જ્યાં પડી હોય ત્યાં જ જશે, ત્યાંથી 2 કિલો 5 કિલો તમે જે કંઈ ખાંડ કીધી હોય જોખીને તમને આપશે. એ તમને એમ ન કહેતો કલાક પછી આવજો ગોતીને રાખીશ, બધું એક જગ્યાએ માનો કે જેમાં આડે ધડ મૂકી દીધું હોય તો ગોતવું અઘરું પડે. તમારે દરેક ગ્રાહક આવે ત્યારે તમારે ગોતવું પડે. તો અહીંયા પણ એવું છે કે આ બધા જ તત્વો 118 તત્વો છે, આ 118 તત્વોના તમારે ગુણધર્મોને યાદ રાખવા હોય અને ચોક્કસ રીતે ગોઠવવા પડે, નકર 1 કલાક પછી આવો એવું થાય. તો આ બધા જ તત્વોને ગોઠવવા માટે કઈ રીતે ગોઠવણી થઈ છે એના માટેના અલગ અલગ નિયમોની આપણે વાત કરીશું. જનરલી આપણે 3-4 નિયમોની વાત કરશું. સૌથી પહેલાં આપણે આ પ્રકરણની અંદર ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ, ડોબ્રેનરની ત્રિપુટીના નિયમની વાત કરશું. ત્યાર પછી ન્યુલેન્ડના અષ્ટકના નિયમની વાત કરશું. ત્યાર પછી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એની વાત કરશું. અને છેલ્લે હેનરી મોસ્લેનું આધુનિક આવર્ત કોષ્ટક છે એની આપણે ચર્ચા કરીશું. એટલે ચેપ્ટરની અંદર 4 અલગ અલગ નિયમો છે. પહેલો નિયમ કયો? ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ, પછી ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ, પછી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક. જનરલી આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એને વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. 100% મને ખાતરી છે કે આ વિડીયો લેક્ચર સિરીઝ તમે જોઈ લેશો એટલે ખૂબ આસાનીથી તમે કહી શકશો કે આ 2 તત્વોમાંથી કયા તત્વનું કદ મોટું હશે અને કયા તત્વનું કદ નાનું હશે. તમે આરામથી કહી શકશો કે કયા તત્વોની સંયોજકતા વધારે હશે, કયા તત્વ સંયોજકતા ઓછી હશે, કોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. તમે આવીને કમ્પેરિઝન કરશો કે હાઇડ્રોજનનું ગલનબિંદુ ઊંચું હોય કે ઓક્સિજનનું ગલનબિંદુ ઊંચું હોય,
સરળતાથી તમે કહી શકશો. તો હવે આ બધા નિયમોની વાત જે છે, શરૂઆતમાં આપણે ડોબ્રિનમી જે ત્રિપુટીનો નિયમ છે એની વાત હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો ત્યાં સુધી ચેનલને જોતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો, અભ્યાસ કરતા રહો. ઓલ ધ બેસ્ટ.